નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજા વિડીયોમાં ખીચડીએ પાઠ વિશે જ્યારે આપણે અધૂરી હતી ત્યાંથી જ આપણે ચર્ચા કરીએ ટોયામણ કરતો કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનસ્ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખટકાયેલી કાપડની થપીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો ટોયામણ આપણે અગાઉના વિડીયોમાં પણ શબ્દ આવી ગયો ફૂલ છોડને પાણી પાવું અને મનસ્તક્ષુ મનચક્ષુ એટલે કે દ્રષ્ટિ નજર ચક્ષુ એટલે લખજો દ્રષ્ટિ અથવા નજર હવે ભોજો પોતાના કૂબે પાણી પાતો પાતો ફૂલ છોડને એ ક્યારેક કવચિત એટલે ક્યારેક ગામમાં જે કાપડની દુકાન હતી એના ઉપર એ દ્રષ્ટિ ફેરવતો હવે શું કામ ફેરવતો એ આપણે પહેલાં વિડીયોમાં જોઈ લીધું કે એના બાળકોની વસ્ત્ર હતા ને વસ્ત્રની જરૂર હતી અને એ દુકાનની અંદર ઘોડા પર ખટકાયેલી આ વસ્ત્રોની થપીઓ હતી એ પોતાની ચોર નજરે નોંધી લેતો એટલે કે ક્યાં ક્યાં સૌથી વધારે કપડાં પડેલા છે માધવજી કાપડીઓ ગજના ગજ ભરે આપણે જૂના જમાનામાં આપણે કાપડ સીવડાવતા ને કપડાં લઈને દરજી પાસે સીવડાવતા ને ત્યારે એને માપવાનું આપણું લોખંડનું ગજ જેવી પટી હતી જેવા સારું કટકીક લુગડું પણ ફાડે નહીં ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો ભડ એટલે કે જે માણસને બીક ન લાગે તે લખજો ભડ એટલે જે માણસને બીક ન લાગે તેવો પણ એક નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજીઓ ધાડ પાડું સળવળી ઉઠતો કારણ કે ભૂતકાળમાં ભોજો આપણે અગાઉ આવી ગયું કે સીમચોરી કરતો માધિયાની હાટના માધિયા એટલે કે માધવજી હાટ એટલે કે દુકાન એમ હાટના ઉમરામાં હાટ એટલે લખજો દુકાન ઉમરામાં એક ગણેશીઓ એક ગણેશીઓ ભરાય એ ભેગા જ એના ખોખરા કમાટ ભટાક કરતાં ઉઘડી પડે અને ખંભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કૂબા ભેગું કરી દઉં એવું ભોજો મનોમન વિચારતો આ ગણેશીઓ છે ને એમાં લખો હથિયાર આ ગણેશીઓ અહીંયા છે ને ત્યાં લખો હથિયાર પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પરાણે આવી ઊભું જ હતું પરાણે એટલે કે ન છૂટકે ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે પસાયતાઓ એટલે લખો ચોકીદાર પસાયતાઓ એટલે ચોકીદાર એટલે ભોજાને માર મારી રહી છે એટલે ભોજો એવું વિચારતો કે ભાઈ હું એક ગણેશીઓ એટલે કે એક હથિયાર ભરાવીને રાતે જાઉં અને માધવજી શેઠની દુકાનમાંથી આ કાપડ લઈ આવું પણ ભોજાને બીજો પણ વિચાર આવતો કે જો મને કોઈ જોઈ જાય ને આ તાવો એટલે કે ચોકીદાર મને પકડી રા પકડી લઈએ તો મને ઢોર માર પણ મારે છે એવું ચિત્ર જોતો એમ ગુનાની પરાણે કબૂલાત કરાવતા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે મુદામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપી બોલે છે એવું ભોજો વિચારે છે કે જો હું પકડાઈ જઈશ ને તો આ લોકો આ એટલા આ લોકો એટલે કે પસાયતા હોય ચોકીદાર મારી સાથે આવું કરશે નાના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર મારાથી નહીં વેઠાય વેઠાય એટલે કે સહન નહીં થાય ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું વહોરવું એટલે કે લેવાનું અહીંયા વહોરવું એટલે કે લેવાનું આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો શુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોષ વઢે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું એવી પોચી જમીન હતી ગામના માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો અવતરેલો એટલે કે જન્મ થયેલો અહીં અવતરેલો એટલે કે જન્મ થયેલો કોઈ કહેતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો અને કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો મરી ગયો એટલે કે ગુજરી ગયો અવસાન પામેલો ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો એટલે કે જન્મ થયો પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ બાલુડો એટલે નવજાત લખજો બાલુડો એટલે નવજાત માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું બાધા આખડી માનતા પણ કરી માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૂત બાળકને સારી પેઠે વીટાળ્યું અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરીએ ચાલ્યા એ બાળકને દફનાવવા ઉઘાડે ડીલે ઠંડીમાં થરથર તો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો એ જ વખતે પોસ્ટમાસ્તરના પુત્રના દફન માટે લોગ ખીજડીએ ટેકરીએ આવી પહોંચ્યા બાળકના મૃતદેહ પર સાત આઠ પડમાં વીટાળાયેલ મહામુલુ મહામુલુ એટલે કે કિંમતી મહામુલુ એટલે કે કિંમતી અહીંયા વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે અવસ્ત્રા એટલે કે વસ્ત્ર વિનાના અહીંયા અવસ્ત્રા એટલે કે વસ્ત્ર વિનાના નજરે પડ્યા વિના રહે એમ નહોતું બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ભભરાવી એટલે લખો ઉમેરણ ભભરાવી એટલે ઉમેરણ ઉપર પૂર્વવ્રત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં માનસ એટલે મનમાં માનસ એટલે મનમાં એક નવો જ પ્રકાશ ઝપકી ઉઠ્યો નવો જ પ્રકાશ ઝપકી ઉઠ્યો આ ઝપકી ઉઠ્યો ને એ રૂઢિપ્રયોગ છે પેન્સિલથી લીટી કરજો ઝપકી ઉઠ્યો એ રૂઢિપ્રયોગ છે પેન્સિલથી લીટી કરજો એટલે એમાં લખજો ત્વરિત વિચાર આવો ત્વરિત વિચાર આવો અરે લુગડા તો ગાસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે મારા છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો કે આ કપડું આપણે કાઢી લઈએ તો હાથફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદ બાકી કરવાની ભોજાને આદત નહોતી ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધાવૃત્તિ આ માણસ કદી કેળવી નહોતી દ્વિધા એટલે લખજો ચિંતા દ્વિધા એટલે ચિંતા એક ઘા બે કટકા કરવાનું જ એનું જીવન સૂત્ર હતું એક ઘા બે કટકા એટલે તડ ને ફડ અહીંયા લખો એક ઘા અને બે કટકા એટલે લખો તડ ને ફડ રાતે સીમની અવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ જીવનસૂત્ર અમલમાં મૂક્યું કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડા ટેકરા ઉપર ચડી ગયો ખાતર પાડવાના લાંબા મહાવરાને ખાતર એટલે કે લૂંટ અથવા ચોરી કરવી મહાવરો એટલે અભ્યાસ અને મહાવરો એટલે અભ્યાસ પરિણામે સિપ્તપૂર્વક શિપ્તપૂર્વક એટલે કે સહેલાઈથી શિપ્તપૂર્વક એટલે કે સહેલાઈથી ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી સાવચેતી એટલે કે જતનથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો વળી પથ્થરો જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર સુધી પહોંચી ન જાય એની પણ સંભાળ લેવાની હતી ખત્રીસો આ ખત્રીસો એટલે આગળ આવી ગયું ગણેશીઓ આ ખત્રીશોમાં લખજો ગણેશીયો ગણેશીઓ એટલે પાછું ઓલું શું થાય હથિયાર મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઈસ્કોતરો ઈશ્ક ઈસ્કોતરો એટલે કે લાકડાની પેટી સરકાવી લે એમ ભોજાએ લુગડે વીટિયા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું આભાર વિદ્યાર્થી મિત્રો